નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે તારીખ 11 જૂન 2023. આજે બપોરના 12:30 વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે તેની લાઈવ અપડેટ જોવાની છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. હવામાન વિભાગે પણ વાવાઝોડાનો ટ્રેક આપ્યો છે, જે સોંકાવનારો ટ્રેક છે કચ્છ માટે અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર આજુબાજુના વિસ્તારો માટે ખતરનાક સાબિત થઈ શકે. જોઈએ સંપૂર્ણ અપડેટ લાઈવ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે બપોરના 12:30. અત્યારના સમયની મિત્રો લાઈવ અપડેટ જોઈએ તો વાવાઝોડું આ જગ્યા ઉપર સક્રિય છે. પોરબંદરથી તેનું અંતર 450 કિલોમીટર જેવું અત્યારે આશરે અંતર છે. વાવાઝોડાની ઝડપ જોઈએ તો, પવનની ઝડપની વાત કરીએ તો અત્યારે હાલ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે છે. આગામી સમયમાં વાવાઝોડું ધીમે ધીમે આગળ વધશે. 12, 13 અને 14 તારીખમાં તેની તીવ્રતામાં વધારો થશે. 13 તારીખમાં તેની તીવ્રતા ચેક કરીએ તો ખાસ કરીને 13 તારીખમાં વાવાઝોડું અતિ ભયાનક બનશે. 230 કિલોમીટર પ્રતિ કલાક સુધી આઇકોન મોડલ મુજબ વાવાઝોડું જશે અને તેની જે શક્યતાઓ છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 65-70ની પવન ફૂંકાવાની, તેમજ કચ્છમાં 64 કિલોમીટર પ્રતિ કલાકથી 70ની પવનની ઝડપ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ 57-65ની જોવા મળશે. આગામી સમયમાં ધીમે ધીમે આગળ વધી આ વાવાઝોડું ગુજરાત ઉપર ટકરાવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ગુજરાત ઉપરથી પસાર થશે, જ્યારે લેન્ડફોલ થશે ત્યારે તેની પવનની ઝડપમાં એકાએક વધારો થશે. હવે વાત કરીએ 14 તારીખમાં વાવાઝોડું જ્યાં સક્રિય છે ત્યાં પવનની ઝડપ જોઈએ તો, પવનની ઝડપની અંદર 189 કિલોમીટર પ્રતિ કલાક, તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં 84 કિલોમીટર પ્રતિ કલાક, કચ્છના વિસ્તારોમાં 63-70ની પવનની ઝડપ, દક્ષિણ ગુજરાતમાં પણ 60-65ની પવનની ઝડપ જોવા મળશે. તો વાવાઝોડું હવે આગામી 14 તારીખમાં સાંજના સમયે અથવા 15 તારીખે કચ્છના વિસ્તારો અને જામનગર, દેવભૂમિ, દ્વારકા આજુબાજુ ટકરાવવાની પૂરેપૂરી શક્યતા અમને દેખાઈ રહી છે. તો જોઈએ વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે તેની પવનની ઝડપ કેટલી રહેશે. તો તેની વાત કરીએ, જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે આ રીતે ગુજરાતની અંદર તબાહી મસાવી શકે, કારણ કે જામનગર આજુબાજુ 90 કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ રહેશે. બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 75 સુધીની જોવા મળશે, કોઈ કોઈ વિસ્તારોમાં 80. વાવાઝોડું જ્યાં ટકરાશે ત્યાં 197 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે. કચ્છના જે વિસ્તારો છે જેમાં 104 કિલોમીટર પ્રતિ કલાકની, તેમજ દક્ષિણ ગુજરાતમાં 75ની પવનની ઝડપ રહેશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 63 કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ જોવા મળશે. તો આ રીતે ગુજરાતની ઉપર જે ઘેરું દ્રશ્ય છે 15 તારીખનું જોવા મળશે. 15 તારીખમાં વાવાઝોડું ગુજરાત સાથે ટકરાવવાની પૂરેપૂરી સંભાવના અત્યારે હવામાન વિભાગે પણ દર્શાવી છે. તેના મેપની અંદર પણ તેમણે દર્શાવ્યું છે કે આ રીતે ગુજરાતના પણ વિસ્તારોનો સમાવેશ થાય છે, આ રીતે ગુજરાતમાંથી પસાર થશે. ધીમે ધીમે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત કેટલાક જે આ વિસ્તારો છે જેને અસર કરી અને વાવાઝોડું જોધપુર તરફ આગળ વધી શકે છે. પાકિસ્તાનના પણ ઘણા બધા વિસ્તારોમાં અસર કરી શકે છે. 15 તારીખમાં રાત્રિની પવનની ઝડપ જોઈએ તો કચ્છના વિસ્તારોમાં 170 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં મોરબી આજુબાજુ 77, બાકીના વિસ્તારોમાં 60-65ની જોવા મળશે. હવે વરસાદની વાત કરીએ તો, જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 15 તારીખમાં લખપત, નલિયા, ખાવડા, રાપર, ભુજ, ગાંધીધામ અને માંડવીમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ભાણવડ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, તેમજ અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મહુવા, રાજુલા આ બધા વિસ્તારોનો સમાવેશ થાય છે. તો સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નડિયાદ, દાહોદ, ગોધરા પંથક, તેમજ રાધનપુર, થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા, આબુ રોડ આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર સુરતથી લઈ ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. તો બસ ખેડૂત મિત્રો, આ હતા અત્યારના બપોરના સમયની અપડેટ, કે જે વાવાઝોડું છે અત્યારે તે ક્યાં પહોંચ્યું છે તેની લાઈવ અપડેટ. ફરી વખત મળીશું નવી અપડેટમાં સાંજના 5:30 વાગે. જોતા રહેજો ઓનલી યોજના.